વર્ષના બાળકો, કેમ છે બાળકો? આજે આપણે ધોરણ એકમાં વિષય ગણિત ગમ્મત એમાં ચેપ્ટર એક જોવાના છીએ, બરાબર? તો તે પહેલાં આપણે થોડોક પાઠ્યપુસ્તક અને સ્વાપોથી વિશે ખ્યાલ મેળવી લઈએ. તો બાળકો, તમને આપણે દેખાય છે પ્રથમ પુસ્તક, આ તમારી પાઠ્યપુસ્તક એટલે કે ચોપડી છે, બરાબર? પછી આપણે ગણિત ગમ્મતની સ્વાપોથી આવશે. તો પહેલાં આપણે ચોપડીમાં શીખીશું, પછી સ્વાપોથીમાં શીખવાનું છે. અને બાળકો, તમારા ગણિત ગમ્મતની ખાનાવાળી નોટબુક આવશે. કેવી નોટબુક આવશે? ગણિતની ખાનાવાળી નોટબુક. તમે જોઈ શકો છો, આપણે ગણિત ગમ્મતની ખાનાવાળી નોટબુક આવશે. ચાલો બાળકો, આજે ચેપ્ટર એક આકારો અને જગ્યા. તો આપણે ચેપ્ટર એકનું નામ શું આપેલું છે? આકારો અને જગ્યા. એટલે આપણે આ ચેપ્ટરમાં આકારો અને જગ્યા વિશે માહિતી મેળવવાની છે. તો આકારોમાં આપણે કઈ કઈ આકારો છે જોઈ લઈએ. તો ગોળ, ત્રિકોણ, ચોરસ, લંબચોરસ, નળાકાર અને શંકુ, આ તમારા શું કહેવા બાળકો? આકારો કહેવાશે. અને આપણે નીચે આપણે આ ચેપ્ટરમાં ભાગ એકમાં આપણે આટલી વસ્તુ શીખવાની છે. તો આ પહેલું છે નાનું અને મોટું, બરાબર? તો તમને બે ઝાડ આપેલા છે, એમાં નાનું કયું છે અને મોટું કયું છે એના વિશે આપણે ખ્યાલ મેળવવાનો છે. તેમાં આપણે શું શું આપેલું છે? મોટા પર ખરાની અને નાના પર ચોકડીની નિશાની કરો. તમને બે ઝાડ આપેલા છે, તો બાળકો તમને ખબર જ હશે કે આ મોટું ઝાડ કયું છે અને નાનું ઝાડ કયું છે. તો આમાં મોટું ઝાડ છે એમાં આપણે શું કરવાનું છે? ખરું. તો આપણે આમાં ખરાની નિશાની કરીશું. બાળકો, આ ઝાડ કેવું દેખાય છે? આના કરતાં ઝાડ નાનું દેખાય છે. તો આપણે આમાં શું કરીશું? ચોકડીની નિશાની. પછી તેના પછી આપણે આગળ શું શીખવાનું છે? સૌથી મોટું અને સૌથી નાનું. મોટા પર ખરાની અને નાના પર ચોકડીની નિશાની કરો. પણ તમને બાળકો આમાં બે ને ત્રણ બોલ આપેલા, એટલે આમાં સૌથી એટલે ત્રણમાંથી સૌથી મોટું કયું છે એ આપણે શોધવાનું છે. તો આમાં ત્રણ બોલ આપેલા છે, તમને બધાને ખબર જ હશે કે સૌથી મોટો બોલ કયો છે. તો આ સૌથી મોટો દેખાય છે, તો આપણે આમાં કેની નિશાની કરીશું? ખરાની નિશાની કરીશું. હવે આ બંનેમાંથી નાનો બોલ કયો દેખાય છે? કે આની કરતાં બોલ નાનો છે. તો આપણે શું કરીશું? ચોકડીની નિશાની. આ બોલમાં આપણે કંઈ કશું કરવાનું નથી. ત્રણ બોલમાંથી સૌથી મોટો શોધવાનો હતો, સૌથી નાનો બોલ શોધવાનો. એટલે આ બોલમાં આપણે ખરું કે ખોટું કરવાનું નથી. હવે તેના પછી આપણે આગળ શીખવાનું છે ઉપર અને નીચે. તમે એક ઝાડ જોઈ શકો છો, તે એક આ ચકલી ઝાડની ઉપર છે ને એક ચકલી ઝાડની નીચે છે. તો આપણે આમાં ઉપર નીચેનો ખ્યાલ મેળવવાનો છે કે ઝાડ ઉપર એક ચકલી બેઠી છે ને એક ઝાડની નીચે બેઠી છે. પછી તેના પછી નજીક અને દૂર. તે એક તમને ઘર દેખાય છે, એમાં બે ચકલી છે. એક ઘરની ખૂબ જ દૂર છે ને એક ઘરની સૌથી નજીક છે. તો આવા ચકલી શું કહેવાય? ઘરની નજીક છે ને આ ચકલી ઘરની દૂર છે. એની આગળ આપણે શીખવાનું છે ગબડતું અને સરકતું. તો તમે બે ચિત્ર જોઈ શકો છો, એમાં પહેલી વસ્તુ છે બોલ, બીજી છે બોક્સ. તો બોલનો આકાર કેવો છે? કે ગોળ. એટલે જે પણ વસ્તુ ગોળાકાર આખી સપાટી હોય તે વસ્તુ હંમેશા ગબડે છે. અને બોક્સ એટલે જેની સપાટી લીસી હોય, સપાટ હોય, તે વસ્તુ હંમેશા સરકે છે. ચાલો બાળકો, આપણે થોડું પ્રેક્ટિકલ પણ જોઈ શકીએ કે જો આ બોલ દેખાય છે, આ દડો છે, તેની સપાટી કેવી છે? ગોળાકાર. એટલે કે ગોળ ગોળ તેની સપાટી હોય, તેને આપણે ગમે તે જગ્યાએ ફેંકીએ તો એ હંમેશા ગબડે જાય છે. અને આ લંચ બોક્સ છે, તેની સપાટી હંમેશા કેવી હોય છે? લીસી, એટલે કે સપાટ હોય છે. તે વસ્તુ આપણે ગમે તે જગ્યાએ મૂકીએ તો હંમેશા સરકે છે. ચાલો બાળકો, હવે આપણે પાઠ્યપુસ્તકમાં પેજ નંબર એક પર ચેપ્ટર એક જોઈશું. ચાલો બાળકો, હવે આપણે ચોપડીમાં ચેપ્ટર એક આકારો અને જગ્યા આપણે બોર્ડ પર સમજી લીધું. હવે આપણે ચોપડીમાં જોઈએ. તો પહેલાં શું આપેલું છે? અંદર અને બહાર. આપણે આમાં અંદર અને બહારનો ખ્યાલ મેળવવાનો છે. એક અરબ અને તેનો ઊંટ. બાળકો, આ શું છે? અરબ છે, આ તેનો ઊંટ છે. શિયાળાનો દિવસ હતો, અરબ ઊંટની પીઠ પર બેસીને ફરવા જઈ રહ્યો હતો. કયો દિવસ હતો બાળકો? શિયાળાનો દિવસ હતો, અરબ ઊંટની પીઠ ઉપર બેસી ફરવા જઈ રહ્યો હતો. રાતના અરબે તંબુ બાંધ્યો, તેની અંદર ગયો. રાતે અરબે શું બાંધ્યો? તંબુ. બાળકો, આ તમને શું દેખાય છે? તંબુ. તો તમે આમાં જોઈ શકો છો કે તંબુમાં પણ એક આકાર દેખાય છે. આ કયો આકાર છે? કે ત્રિકોણ આકાર છે. અંદર ગયો અને બહાર ઊંટ બહાર રહેવા દીધો. રાતે ખૂબ જ ઠંડી હતી, તે શું થયું?
કે અરક તંબુની અંદર ગયો અને ઊંટને બહાર રહેવા દીધો. બહાર ખૂબ જ ઠંડી છે, શું મારી ડોક અંદર લઉં? એવું કોણ બોલ્યું બાળકો? ઊંટ બોલ્યો કે બહાર ખૂબ જ ઠંડી છે, હું શું મારી ડોક અંદર લઉં? એવું ઊંટ બોલ્યો હતો. પછી આગળ, હા તું તારી ડોક અંદર કરી લે. એવું કોણ બોલ્યો? કે અરક બોલ્યો, હા તું તારી ડોક અંદર કરી લે. ચાલો બાળકો, હવે આગળ આપેલું છે, બાળ તો ખૂબ જ ઠંડી છે, શું હું મારા આગળના પગ અંદર લઉં? પછી ઊંટ શું બોલ્યો? પહેલાં ઊંટ ડોક અંદર લીધી, પછી શું કહે છે? મારે ખૂબ જ ઠંડી છે, શું મારા પગ અંદર લઉં? હા તું તારા આગળના પગ અંદર લઈ લે. એવું કોણ બોલ્યું? અરબ બોલ્યો, શું તારા આગળના પગ અંદર લઈ લે. બાળ તો ખૂબ જ ઠંડી છે, શું હું અંદર આવી જાઉં? પહેલાં શું કર્યું ઊંટે? પહેલાં ડોક લીધી અંદર, પછી પગ લીધા. અરે ના, તંબુ આપણા બંને માટે ઘણો નાનો છે. એવું કોણ બોલ્યું? અરબ બોલ્યો કે આપણી બંને માટે તંબુ નાનો છે, કારણ કે તંબુ નાનો હોય છે એટલે અરબ અને ઊંટ બંને અંદર સમાઈ શકી નહીં. એટલે હું અંદર આવું છું અને તમે બહાર જાઓ. એવું કોણ બોલ્યું? અરબ કે હું અંદર, ઊંટ કહે છે હું અંદર આવું છું, તમે બહાર જાઓ. પછી અરબ બહાર બેઠો અને ઊંટ અંદર બેઠો. એટલે આપણે ખબર પડી બાળકો, આપણે અંદર અને બહારનો ખ્યાલ મેળવ્યો. આમાં અંદર કોણ છે કે અંદર ઊંટ છે, અને બહાર કોણ છે કે અરબ છે. તો આ ઊંટ છે, અરબ છે અને આ તંબુ છે. આ તંબુનો આકાર કેવો દેખાય છે બાળકો? આમાં ત્રિકોણ. ચાલો બાળકો, આગળ છે નાનું અને મોટું. મોટા પર ખરાની નિશાની કરો. તમે બે ચિત્ર જોઈ શકો છો. આમાં મોટું ચિત્ર કયું છે? કે ગેંડો છે અને ગલુડિયું છે. તો મોટા ચિત્ર પર ખરાની નિશાની કરવાની છે. તો આ મોટું દેખાય છે તો આપણે તેની સામે ખરું કરીશું. તેના પછી નાના પર ખરાની નિશાની કરો. આ બે પાન છે, એમાં નાનું પાન કયું બાળકો છે? કે આ નાનું પાન છે. તો તેની સામે ખરું કરીશું. તેની બાજુમાં છે ખિસકોલી છે અને ગાય છે. તો બાળકો તમે જોઈ જ શકો છો કે આમાં સૌથી નાની કઈ છે? કે ખિસકોલી નાની છે, કારણ કે ગાય કરતાં ખિસકોલી નાની દેખાય છે. આપણે તેમાં શું કરીશું? ખરું કરીશું. પછી તેની આગળ છે કે નાના પૈડા પર ખરાની નિશાની કરો. આમાં બાળકો પૈડા છે, એમાં નાનું પૈડું કયું દેખાય છે? કે આ પૈડા કરતાં પૈડું તમે નાનું જોઈ શકો છો. આમાં ખરાની નિશાની કરીશું. હવે ચાલો આપણે આગળ જોઈએ. હવે તેના પછી આવે છે સૌથી મોટું અને સૌથી નાનું. તો આમાં સૌથી મોટું અને સૌથી નાનું આપણે આ ખ્યાલ મેળવવાનો છે. એમાં સૌ પ્રથમ છે સૌથી નાના ઝાડ પાસે ખરાની નિશાની કરો. તમને ત્રણ ઝાડ આપેલા છે બાળકો, પણ આમાંથી આપણે ત્રણેય પે ખરું કરવાનું નથી. કે આમાં ત્રણમાંથી સૌથી નાનું કયું દેખાય છે એની સામે ખરાની નિશાની કરવાની છે. આ મોટું છે, પછી એની કરતાં થોડુંક નાનું, અને આ સૌથી નાનું છે. તો આપણે આમાં શું કરીશું? ખરું. પછી તેના પછી સૌથી મોટા પ્રાણી પાસે ખરાની નિશાની કરો. સૌથી મોટું પ્રાણી છે એમાં ખરાની નિશાની કરવાની છે. તો આ તમને ગલુડિયું દેખાય છે, બિલાડી દેખાય છે અને હાથી દેખાય છે. તો આમાં સૌથી તમને મોટું કયું દેખાય છે? કે હાથી સૌથી મોટો છે, એટલે તેની સામે આપણે શું કરીશું? ખરું. તેની આગળ છે સૌથી નાના ફળ પાસે ખરાની નિશાની કરો. કેરી છે, ચેરી અને તરબૂચ. તો બાળકો આમાં કોનું કદ નાનું દેખાય છે? કે આ ચેરી સૌથી નાની દેખાય છે. આમાં શું કરીશું? ખરું. તેના પછી સૌથી મોટા પરપોટા પાસે ખરાની નિશાની કરો. આ તમને ગોળ ગોળ પરપોટા દેખાય છે, એમાં સૌથી મોટું પરપોટું કયું છે? કે આ ગોળ નાનું છે એનાથી નાનું, પછી આ મધ્યમાં એનાથી મોટું, ના સૌથી મોટું છે. તો આમાં શું કરીશું? ખરું. ચાલો હવે આપણે આગળ જોઈએ. ઉપર અને નીચે, આપણે આ ઉપર અને નીચેનો ખ્યાલ મેળવવાનો છે. તો તમે લસરપટ્ટી જોઈ શકો છો અને બાળકો રમી રહ્યા છે, બરાબર? તો આ બાળકો શું કહેવાય? સૌથી ઉપર છે, કારણ કે આ નીચે છે, આ નીચે ઊભો છે, પછી આ ઉપર છે. ચકલી ઝાડ ઉપર છે, બિલાડી ક્યાં છે? ઝાડની નીચે છે. તેની આગળ છે સૌથી ઉપરના ઘડા પર ખરાની નિશાની કરો. બાળકો આમાં ત્રણ ઘડા જોઈ શકો છો. આ નીચે કહેવાય એની ઉપર, અને આ સૌથી ઉપર કહેવાય. તો આપણે તેમાં શું કરવાનું છે? ખરાની નિશાની. તેના પછી કીધું છે સૌથી નીચેના પગથિયાના નજીકના પ્રાણી પાસે ખરાની નિશાની કરો. સૌથી નીચેનું પગથિયું છે, એમાં પ્રાણી છે, તેની સામે શું કરવાનું છે? ખરું.
ચાલો બાળકો હવે છે નજીક અને દૂર. તો ઘરની નજીકના પક્ષી પાસે ખરાની નિશાની કરો. ઘરની સૌથી નજીક પક્ષી કયું છે? કે આ પક્ષી સૌથી નજીક છે તેમાં આપણે ખરું કરીશું, કારણ કે આ ઘરથી ખૂબ જ દૂર છે. આ પક્ષી ઘરની નજીક છે. તેની આગળ છે ઝાડથી દૂરની બિલાડી પાસે ખરાની નિશાની કરો. બાળકો આ તમને ઝાડ જોયું છે, એમાં ત્રણ બિલાડી આપણે, પણ સૌથી દૂર બિલાડી કઈ છે? કે ઝાડ પાછળ પહોંચતા વાર લાગે કે આ બિલાડી સૌથી દૂર છે, તેમની શું કરીશું? ખરું કરીશું. પછી તેની આગળ આપેલું છે સૌથી નજીક અને સૌથી દૂર. તો બાળકો તમને એક ઝાડ દેખાય છે, છોકરી છે અને એક છોકરો છે. તો તમને શું ઝૂલાની સૌથી દૂર છે, કારણ કે આ ઝૂલાથી સૌથી છોકરી દૂર છે અને ઝાડ પાસે પહોંચતા સમય લાગે છે અને આ છોકરો ઝાડની નજીક છે. એટલે આ ઝાડથી નજીક કહેવાય છે, ઝૂલાથી નજીક છે. હવે તેના નીચે આપણે ખ્યાલ મેળવીએ કે ઝાડથી સૌથી દૂરના ગલુડિયા પર ખરાની નિશાની કરો. બાળકો આ ઝાડ છે એમાં સૌથી દૂરનું ગલુડિયું કયું છે? કે આ છેલ્લું, કારણ કે આ પ્રથમ છે, એ પહેલાં પહોંચી જાય, તેના પછી આ પહોંચે, આ ત્રીજાનું સૌથી છેલ્લે કયું ગલુડિયું પહોંચે? કે છેલ્લે છે એ દૂર છે, કારણ કે જે દૂર હોય એ ઝાડથી દૂર કહેવાય. તેની સામે આપણે શું કરીશું? ખરું કરીશું. તેની આગળ આપેલું છે પક્ષીથી સૌથી નજીકના ઝાડ પર ખરાની નિશાની કરો. બાળકો ત્રણ ઝાડ આપેલા છે, એમાં એક પક્ષી છે. તો આપણે ઝાડની પક્ષીને સૌથી નજીકનું ઝાડ કયું થશે? જે પ્રથમ હોય એ સૌથી નજીક કહેવાય. તો આપણે તેની સામે શું કરવાની છે? ખરું કરીશું. બાળકો આમાં તમને ખાલી ચિત્ર આપેલું છે ઉપર અને નીચે. તો આપણે ચિત્ર જોઈને તમારે મને કહેવાનું છે કે એમાં ઉપર કઈ વસ્તુ છે અને નીચે કઈ વસ્તુ છે. તો ચાલો આપણે ચિત્ર જોઈએ. તો તમે જોઈ શકો છો ચિત્રમાં કે ટેબલની ઉપર એક છોકરા બેઠા છે, પંખા નીચે છે, પછી વોટર બેગ છે, ચોપડી છે, ટેબલ ઉપર ખિસકોલી છે, બિલાડી છે, છોકરાનું બેગ છે. બધા ચિત્રમાં અલગ અલગ વસ્તુ દેખાય છે. તો ટેબલની ઉપર આપણે કેવી રીતે પંખો ક્યાં છે? કે પંખો ઉપર છે. પછી પંખાની નીચે કોણ છે? કે બાળકો છે. ચાલો બાળકો ચોપડી ક્યાં છે? કે ચોપડી નીચે છે ટેબલની. બાળકો ક્યાં બેઠા છે? કે ઉપર બેઠા છે. પછી બાળકોની વોટર બેગ ક્યાં છે? કારણ કે નીચે છે, તો આપણે શું કહેવીશું? કે બેગ ને વોટર બેગ નીચે છે. તો આપણે આમાં ઉપર નીચેનો ખ્યાલ મેળવવાનો છે કે ઉપર કોણ છે ને નીચે કોણ છે. તેના પછી આગળ આવે છે નજીક અને દૂર. નજીક અને દૂર અને ઉપર નીચેની ચર્ચા કરો. તમે ચિત્ર જોઈ શકો છો, તેમાં તમને સ્ત્રીઓ દેખાય છે, બાળકો દેખાય છે, બાળકો રમી રહ્યા છે. તો આમાં નજીક કઈ અને દૂર કયું તે જોવાનું છે. તો બાળકો આમાં તમને કૂવાની સૌથી નજીકની સ્ત્રી કઈ દેખાય છે? કે આ સ્ત્રી સૌથી નજીક કહેવાય, કારણ કે સૌથી પહેલાં ઊભી છે. અને આ સ્ત્રી સૌથી દૂર કહેવાય, કારણ કે છેલ્લે છે. એટલે આ નજીક અને આ સૌથી દૂર. પછી બાળકો આમાં ઉપર નીચેનો એટલે સૌથી ઝાડ ઉપર પંખી બેઠું છે એને શું કહેવાય? કે ઉપર છે. અને ઝાડની નીચે છોકરા રમી રહ્યા છે, તો આ શું કહેવાય? આ નીચે રમી રહ્યા છે. પછી આપણે બળદગાડું જાય છે, આ શું કહેવાય? કે ઉપર છોકરો સૂતો છે, કારણ કે ઉપર છે. છોકરા આ છોકરાઓ નીચે છે. ચાલો બાળકો આગળ આપણે શીખવાનું છે આપણી આસપાસના આકારો. તમને આપણે શીખી ગયા છે કે આકારો કયા કયા આવે છે, ચોરસ, ગોળ, ત્રિકોણ, લંબચોરસ, શંકુ ને નળાકાર. આપણે અલગ અલગ આકારો જોઈ ગયા છીએ, તો પણ આપણે ચોપડીમાં જોઈ લઈએ. તો આકારોને ગુલાબી અને પીળા બોક્સમાં લીટી દોરીને મૂકો. તમને શું કીધું છે? ગુલાબી અને પીળું બોક્સ છે તેમાં આપણે લીટી દોરીને મૂકવાના છે. તો તમને જોઈ શકો છો કે ગુલાબી બોક્સમાં ચોરસ આકાર છે અને પીળા બોક્સમાં કયો આકાર દેખાય છે? બાળકો ગોળ આકાર છે. તો આપણે શું કરવાનું છે કે આમાં અલગ અલગ આકારો છે, તો જે ચોરસ આકાર દેખાય છે એ તમારે ગુલાબી બોક્સમાં મૂકવાના છે અને ગોળ આકાર દેખાય છે તમે કયા બોક્સમાં મૂકવાના છે? કે પીળા બોક્સમાં મૂકવાના છે. તો આપણે સૌ પ્રથમ ગુલાબી બોક્સમાં કયા આકાર મૂકીશું? ચોરસ આકાર. તો આપણે એકબીજા સાથે જોડીશું અને ગુલાબી બોક્સમાં મૂકીશું. તો ચાલો, તો સૌ પ્રથમ તો ચોકનો બોક્સ દેખાય છે કેવા આકારનો છે? ચોરસ આકારનો છે. તો આપણે તેની સાથે જોડીશું. તેના પછી આ ડસ્ટર દેખાય છે તે પણ ચોરસ આકારનું છે. તો આ લીટીને
ડસ્ટર સાથે જોડીશું. પછી તમને આ બોક્સ દેખાય છે તેનો આકાર પણ ચોરસ દેખાય છે, તો ડસ્ટરની ચોરસ બોક્સ સાથે જોડીશું. હવે આમાં એક પણ આકાર ચોરસ બાકી નથી, તો આ બધા જ આકારો આપણે કયા બોક્સમાં મૂકીશું, ગુલાબી. તો આ લીટી આપણે બોક્સ સાથે જોડીશું. હવે તેના પછી પીળું બોક્સ આવે છે, તો પીળા બોક્સમાં કયો આકાર દેખાય છે કે ગોળ આકાર છે. તો આપણે શું કરીશું કે આપણે ગોળ આકાર છે તો આપણે પહેલાં સૌપ્રથમ ફુગો ગોળ છે તો તેની સાથે જોડીશું. પછી ફુગા પછી ટમેટાના આકાર પણ ગોળ હોય છે તો તેની સાથે જોડીશું. પછી ફૂટબોલનો આકાર કેવો હોય છે, ગોળ હોય છે તો તેની સાથે જોડીશું. પછી નારંગીનો આકાર પણ ગોળ હોય છે તેની સાથે. હવે બધા ગોળ આકાર આવી ગયા, હવે આપણે કયા બોક્સમાં ગોઠવવાના છે કે પીળા બોક્સમાં, તો આપણે આ બધા જ આકારો પીળા બોક્સમાં ગોઠવીશું. હવે તેની આગળ આપેલું છે કે એક સરખા આકારની લીટી દોરી જોડો. બાળકો આમાં આપણે શું કરવાના છે કે એક સરખા આકારો દેખાય છે તેને લીટી દોરી જોડવાના છે, એટલે કે ગોળને ગોળ સાથે જોડવાનો અને ચોરસની ચોરસ સાથે જોડવાનો. તમને એક ઉદાહરણ આપેલું છે કે ડસ્ટર છે અને બોક્સ છે, કારણ કે બંનેનો આકાર કેવો છે, સરખો છે, એટલે એ બંનેને જોડી દીધા છે. હવે ટમેટું છે, જોયું બાળકો, ટમેટું ગોળ છે, ફુગો પણ ગોળ છે, તો આપણે તેની સાથે જોડીશું. હવે આનો આકાર કેવો છે કે ચોરસ છે, આ બોક્સ પણ ચોરસ છે, તો એ બંનેને જોડીશું. હવે બોલ, તો આ દડો અને એ દડો બંનેના આકાર ગોળ દેખાય છે, બંને સરખા આકારો છે, તો તેની સાથે આપણે જોડીશું. જોયું ને બાળકો, ગોળને ગોળ સાથે અને ચોરસને ચોરસ સાથે જોડ્યું. હવે આપણે આગળ જોઈએ. ચાલો બાળકો, હવે આગળ આવે છે વર્ગીકરણ, એટલે આમાં આપણે શું કરવાનું છે બાળકો, આમાં શું કીધું છે કે વર્ગીકરણ. વર્ગીકરણ એટલે કે તમને ત્રિકોણ, ચોરસ, શંકુ આકારના, નળાકાર આકારના, ગોળ આકારના બધા જ આકારો ભેગા આપેલા છે, તો આપણે અલગ અલગ આકારોને અલગ અલગ પાડવાના છે, કે ગોળને અલગ પાડીશું, ચોરસને અલગ પાડીશું, નળાકારને અલગ પાડીશું અને શંકુર આકાર એટલે કે ત્રિકોણ આકારને પણ અલગ પાડીશું. એવી રીતના બધા ચિત્રને આપણે એકસાથે અલગ અલગ પાડવાના છે. તો આમાં તમને જોઈ શકો છો કે છોકરાના હાથમાં એક પોસ્ટર છે, એમાં ગોળ છે, ચોરસ, નળાકાર અને ત્રિકોણ કે શંકુ જેવો આકાર દેખાય છે. એટલે આપણે આમાં શું કરવાનું છે કે આમાં ગોળ જોઈએ એટલા આકારોને એકબીજા સાથે જોડીશું અને અલગ જુદા પાડીશું. તો સૌપ્રથમ આપણે ગોળ આકાર શોધીશું આમાં. તો આપણે આ ગોળ છે તો આમાં તમને ગોળ વસ્તુ કઈ દેખાય કે આ દડો ગોળ છે, તો આપણે તેની સાથે જોડીશું. પછી બાળકો કે નારંગીનો આકાર પણ ગોળ જોઈ શકો છો, તો આપણે તેની સાથે આમ જોડવાનું છે. પછી તમે મને બતાવો તો કે બીજો આમાં કયો આકાર ગોળ દેખાય છે કે તરબૂચ દેખાય છે, તો આપણે આ લીટીને ક્યાં લઈ જશું કે તરબૂચ સાથે જોડીશું. પછી બાળકો બીજું કયું તમને ગોળ દેખાય છે કે ફુગ્ગો, તો આપણે ફુગ્ગાને પણ ગોળ છે તો આપણે તેની સાથે જોડીશું. તેવી જ રીતે હવે બીજો આકાર દેખાય છે ચોરસ. કયો આકાર દેખાય છે બાળકો? ચોરસ. તો ચાલો બાળકો આપણે ચોરસ આકારને જુદા પાડીએ. તો આપણે આ કયું બોક્સ પણ ચોરસ દેખાય છે, આ ગિફ્ટનું બોક્સ પણ ચોરસ છે તો આપણે તેની સાથે જોડીશું. હવે આમાં બીજો ચોરસ આકાર કયો તમે જોઈ શકો છો કે બીજો ચોરસ આકાર છે આ, એટલે લંબ ચોરસ કે ચોરસ બંને ગમે તે હોય તો ચાલે, તો આપણે તેની સાથે આમ જોડીશું. ચાલો હવે તેના પછી છે કે નળાકાર. તમે એક તમને ઉદાહરણ આપેલું જ છે, તો આપણે ઉદાહરણથી આપણે જોડીશું. તો આપણે ફટાકડાના આકાર કેવો છે કે નળાકાર છે. હવે તેના પછી કે આમાં પીછી, તો પીછીના આકાર પણ નળાકાર હોય છે તો આપણે ત્યાંથી પીછી પાસે લઈ જશું. પછી તમને આ મીણબત્તી કે ફટાકડા જેવું દેખાય છે, આ સેલ છે, આ પીછી છે, આ ફટાકડો દેખાય છે, ફટાકડાના આકાર પણ નળાકાર જેવો છે તો આપણે તેની સાથે લઈ જશું. પછી આ ડબ્બો દેખાય છે તો તેનો પણ નળાકાર આકાર છે તો ડબ્બા સાથે જોડીશું. પછી ત્યાંથી આપણે લીટી કઈ લઈ જશું બાળકો, કે આ રોલ દેખાય છે તો તેની સાથે જોડીશું, કારણ કે તેનો આકાર પણ નળાકાર છે. પછી થર્મોસ છે તો તેનો આકાર પણ નળાકાર છે તો આપણે તેની સાથે જોડીશું. નળાકાર આકારો પણ થઈ ગયા. પછી છે કે શંકુ એટલે કે ત્રિકોણ આકાર.
તો તમે અહીં કોન જોઈ શકો છો આઈસ્ક્રીમનો, તેનો પણ આકાર કેવો છે કે ત્રિકોણ કે શંકુ જેવો છે. તો આપણે સૌપ્રથમ તેની સાથે જોડીશું, પછી અહીં ટોપી દેખાય છે શંકુ આકારની, તો આપણે તેની સાથે જોડીશું, અને આ ગળણી જેવું દેખાય છે તો આપણે તેની સાથે જોડીશું. જોયું બાળકો, ગોળને ગોળ સાથે, ચોરસને ચોરસ સાથે, પછી નળાકાર છે તો નળાકાર સાથે જોડ્યા છે, અને ત્રિકોણ છે એટલે ત્રિકોણ કે શંકુ આકાર સાથે આપણે જોડી લીધા છે. તમારે પણ આવી જ રીતે જોડવાના છે. હવે આપણે આગળ જોઈએ કે સરખા આકારોની જોડી બનાવો. તો આપણે આગળ જોયું કે ગોળને ગોળ અને ચોરસને ચોરસ, એવી જ રીતે આમાં પણ છે કે ગોળ આકાર દેખાય અને ગોળ સાથે જોડવાના છે, પછી નળાકાર દેખાય ને નળાકાર સાથે જોડીશું, શંકુ દેખાય કે શંકુ સાથે જોડીશું, તેવી જ રીતે આપણે બધા આકારને અલગ અલગ જોડીશું. તો સૌ પ્રથમ આપણે શું કરવાનું છે, ચાલો બાળકો તો આપણે જોડીશું ને આકારો અલગ પાડીશું. કે તમને સૌ પ્રથમ અહીંયા દેખાય છે કે એક થર્મોસ એટલે કે બોટલ જેવું દેખાય છે, તેનો આકાર કેવો બાળકો છે કે નળાકાર આકાર છે. તો આપણે શું કરીશું કે આ નળાકાર આકારનું કયું દેખાય છે, સામેની સાઈડ આ સાઈડ એ જોવાનું છે, અને આપણે તેની સાથે જોડીશું કે આ સેલ દેખાય છે તેનો આકાર પણ કેવો છે કે નળાકાર આકાર છે. તો આ બંનેની જોડી બનાવશું. પછી તેની બાજુમાં છે રોલ છે, તે રોલનો આકાર પણ નળાકાર છે, જોઈ શકો છો તમે. તો આ સાઈડ આપણે કયો નળાકાર આકાર દેખાય છે કે ફટાકડો, તો આપણે તેની સાથે આમ જોડીશું. પછી છે ટમેટું, તો ટમેટોનો આકાર કેવો છે બાળકો કે ગોળ છે. તો આપણે આમાં ગોળ કયો આકાર છે કે બોલ જોઈ શકો છો દડો, તેને પણ આપણે જોડીશું એકબીજા સાથે. તેના પછી આવે છે કે તરબૂચ, તરબૂચનો આકાર પણ ગોળ છે કે લંબગોળ, તો આપણે એ ફુગ્ગો જોઈ શકો કે લંબગોળ આકારનો દેખાય છે, તો આપણે તેની સાથે જોડીશું. પછી આ કે આવે છે કે ગળણી, અને એ ટોપી છે તો તેનો શંકુ આકાર દેખાય છે, તો આપણે તેને આપણે એકબીજા સાથે જોડીશું. પછી આવે છે ડબ્બો, ટીપ અને ડબ્બો, તો ટીપનો આકાર પણ નળાકાર દેખાય છે, તેને એકબીજા સાથે જોડીશું. અને બોક્સ અને આ ઈટ એટલે કે તેનો લંબચોરસ ચોરસ, તો આપણે તેની સાથે જોડીશું. જોયું બાળકો, નળાકારને નળાકાર સાથે, ગોળને ગોળ સાથે, શંકુને શંકુ સાથે, અને ચોરસને ચોરસ સાથે, તેવી જ રીતે અલગ અલગ આકારોને આપણે જોડી બનાવી છે. તેના પછી બાળકો આપણે શીખ્યા હતા ગબડાવું અને સરખાવું. આપણે જોયું હતું કે ગબડાવું વસ્તુ કોને કહેવાય, કે જેની સપાટી ગોળાકાર હોય ગોળ હોય તે વસ્તુ હંમેશા ગબડે છે, અને જેની સપાટી લીસી હોય સપાટ હોય તે વસ્તુ હંમેશા સરકે છે. તો આપણે ગોળાકાર સપાટીની આકારો કઈ કઈ વસ્તુ આવે, કે બોલ આવે છે, દડો આવે, ડુંગળી આવે, પેન્સિલ આવે, કારણ કે એ બધાની સપાટી કેવી હોય છે, ગોળાકાર હોય છે, એટલે હંમેશા શું તે વસ્તુ ગબડે છે, કે સેલ છે, કારણ કે તેની બધાની સપાટી ગોળાકાર કે નળાકાર જેવી હોય છે, એટલે તે હંમેશા ગબડે છે. સરખાવું એટલે કે જેની સપાટી લીસી હોય, કે લંચ બોક્સ છે, આપણી પેટી છે, બધી વસ્તુ સરખી છે. બાળકો આમાં આગળ આપણે કે ગબડતી હોય તેવી વસ્તુ પર ખરાની નિશાની કરો. જે વસ્તુ ગબડતી હોય તેના પર પણ આપણે ચાર ચિત્ર આપેલા છે, પણ ચારમાંથી એક પર જ ખરાની નિશાની કરવાની છે, કે જે ગબડે જ છે તે વસ્તુ પર આપણે ખરાની નિશાની કરીશું. તો આમાં આપણે બોલ ગબડે, કારણ કે તેનો આકાર ગોળાકાર છે, આ પણ ગબડે, પણ આપણે એક પર જ ખરાની નિશાની કરવાની છે. તો આપણે આમાં શું કરીશું, ખરું. તેની પછી કે સરકતી હોય તે વસ્તુ પર ખરાની નિશાની કરો, તો આપણે શું કરે, સુટકે છે તે સરખે છે, તો આપણે શું કરીશું, ખરું. જોયું બાળકો, આપણે ભાગ એકમાં ઉપર નીચે નજીક દૂર સરકતી ગબડતી બધા જ વિષય આપણે ખ્યાલ મેળવી છે. તમારે પણ આવી જ રીતે પાઠ્યપુસ્તકમાં પૂર્ણ કરવાનું છે.